ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વડાપાઉં. વડાપાઉં એક સ્ટ્રીટ ફૂડ છે જેને દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે હું તમને બે ટાઈપના વડાપાઉં બનાવીને બતાવીશ. એક તો બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવીશું અને એક તો ગુજરાતીઓના ફેવરેટ એવા અમદાવાદ સ્ટાઇલ વડાપાઉં બનાવીશું. ફ્રેન્ડ્સ, મારી બનાવેલી રેસીપી તમને ગમે તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, વડાપાઉં બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટાકાના વડા બનાવીશું. એક કઢાઈમાં 2 ચમચ તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચ રાઈ નાખીશું. 1/2 ચમચ ધાણા, સૂકા ધાણા લીધા છે. 1/2 ચમચ વરિયાળી. રાઈ તેલમાં ફૂટી ગઈ છે. મીઠા લીમડાના પાન નાખીશું. હવે એમાં 2 થી 3 લીલા મરચાં ઝીણા કતરી લીધા છે એને નાખીશું. હવે એમાં 1/2 ચમચ હળદર નાખીશું અને મિક્સ કરી લઈશું. હવે એમાં 4 થી 5 બટાકાને બાફીને લીધા છે એને નાખીશું. એને તમે મેશ કરીને પણ નાખી શકો છો. હવે એને આપણે આ રીતે મેસરની મદદથી મેશ કરી લઈશું. બટાકા એકદમ સરસ એવા બફાઈ ગયા છે એટલે સરસ એવા મેશ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મેશ થઈ ગયું છે. બટાકાને તમે આ રીતે મેશ કરી શકો છો અથવા તો છીણીને પણ નાખી શકો છો. હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1/2 ચમચ ખાંડ નાખીશું. ખટમીઠા બનાવીશું. જો તમને ખટમીઠા ના ભાવતા હોય તો તમે એને ખાંડને સ્કીપ પણ કરી શકો છો. હવે એની અંદર 1/2 ચમચ લીંબુનો રસ નાખીશું. ઝીણી સમારેલી કોથમીર અને એને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું. જે રીતે માર્કેટમાં બટાકા વડા મળે છે એ જ રીતે આપણે બનાવ્યા છે. તમે જોઈ શકો છો મિશ્રણ સરસ એવું કઢાઈમાં ફરે છે. ફ્રેન્ડ્સ, બટાકાનું મિશ્રણ તૈયાર છે. હવે એને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અને ઠંડુ કરી લઈશું. ફ્રેન્ડ્સ, બટાકાનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે એક પ્લેટ લઈશું અને એમાં આપણે આ રીતે નાના નાના ગોળ લુવા કરીશું. તમારે જે સાઈઝના બટાકાવાળા બનાવવા હોય એ સાઈઝના તમારે નાના નાના લુવા કરી લેવાના. આ રીતે બધા લુવા બનાવી લઈશું. વડા માટેના આપણે જે સ્ટફિંગ આવે છે એના લુવા બનાવી લીધા છે. ફ્રેન્ડ્સ, હવે આપણે બટાકા વડા માટેનું ખીરું બનાવીશું. એક બાઉલ લીધો છે, એમાં 2 કપ ચણાનો લોટ નાખીશું. 2 કપ ચણાનો લોટ લીધો છે અને 2 ચમચ ચોખાનો લોટ. ચોખાનો લોટ નાખવાથી ઉપરનું લેયર ક્રિસ્પી બનશે, સ્વાદ અનુસાર મીઠું. 1/2 ચમચ ખાવાનો સોડા અને ચપટી એવી હળદર. હળદર નાખવાથી સરસ એવો કલર આવશે વડામાં. હવે એમાં આપણે પાણી નાખીશું. ફ્રેન્ડ્સ, પાણી થોડું થોડું કરીને નાખવાનું, કારણ કે આપણે જે ખીરું બનાવીશું એને આપણે થોડુંક જાડું રાખવાનું છે જેથી વડામાં સરસ એવું કોટ થઈ જાય. ફ્રેન્ડ્સ, બટાકા વડા તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવું ખીરું સ્મૂથ થઈ ગયું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. જે રીતે વડામાં કોટ થાય એ રીતનું ખીરું રાખવાનું છે. ખીરું તૈયાર છે. હવે એમાં આપણે જે વડા બનાવ્યા છે એને મૂકીશું અને એને આ રીતે દરેક સાઈડથી આપણે કોટ કરી લેવાનું છે. અને તરત જ ગરમ તેલ એક સાઈડ મૂકી દેવાનું અને તરત જ નાખવાના. વડાને આપણે અંદર રાખવાના નથી. જો અંદર રાખશો તો વડા ખરાબ થઈ જશે. તળી લઈશું. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરવાનું છે. જો તમે તેલને વધારે ગરમ કરશો તો તમારો વડા ક્રિસ્પી નહીં બને અને કાચા રહી જશે. અને બીજી સાઈડ પણ આપણે એને આ રીતે વડાને આપણે બંને સાઈડથી તળી લેવાના છે. તમે જોઈ શકો છો વડા સરસ એવા ફૂલી પણ ગયા છે. બંને સાઈડથી લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. વડા સરસ એવા ફૂલી પણ ગયા છે. ફ્રેન્ડ્સ, વડા થઈ ગયા છે. તમે જોઈ શકો છો બંને સાઈડથી. હવે એને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અને એ જ રીતે આપણે બધા વડાને તળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવા બટાકા વડા બનાવીને તૈયાર છે. આ રીતે બટાકા વડાને તમે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, વડાપાઉં માટેની જે સૂકા લસણનો મસાલો આવે છે એને બનાવીશું. એક નાનું મિક્સર જાર લઈશું, એમાં 8 થી 10 લસણની કળી નાખીશું.
બે ચમચ કાશ્મીરી લાલ મરચું નાખીશું. જો તમે તીખું વધારે ખાતા હોય તો વધારે પણ નાખી શકો છો. સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચ જેટલું. હવે એની અંદર આપણે બુંદી નાખીશું ચણાના લોટની. હવે એને ડાંકીને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ચટણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ એવી સૂકા લસણની ચટણી તૈયાર છે. એક બાઉલમાં નીકાળી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે વડાપાઉં માટેની સૂકા લસણની ચટણી. હવે આપણે વડાપાઉં એસેમ્બલ કરવા માટે બે ટાઈપની ચટણી લીધી છે, સૂકા લસણની અને ગ્રીન ચટણી, જે કોથમીર, લીલા મરચા અને ફુદીનામાંથી બનાવી છે. હવે આપણે વડાપાઉં માટેના જે ભાજીપાઉંના પાઉં આવે છે એને લઈશું અને એને આ રીતે વચ્ચેથી કાપી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ એવા કપાઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બે ટાઈપના વડાપાઉં બનાવીશું. એક તો જે બોમ્બેમાં ફેમસ છે એ રીતના, બોમ્બેમાં આ રીતે સૂકી લસણની ચટણી લગાવવામાં આવે છે પાઉં ઉપર અને વડાને આ રીતે મૂકીને સર્વ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો વડાપાઉં તૈયાર છે. આ રીતે બોમ્બેમાં વડાપાઉં સર્વ કરવામાં આવે છે. હવે આપણે ગુજરાતી સ્ટાઇલ વડાપાઉં બનાવવા માટે પાઉં લઈશું, એમાં આ રીતની ઉપર ગ્રીન ચટણી લગાવીશું, સૂકા લસણની ચટણી લગાવીશું. તમે તીખું ઓછું ખાતા હોય તો ઓછી પણ કરી શકો છો. હવે એમાં આપણે જે વડો બનાવ્યો છે એને આ રીતે હાથેથી દબાવીશું અને આ રીતે આપણે મૂકીશું. હવે એને આપણે બટરમાં શેકી લઈશું. તવાને ગરમ કરવા મૂક્યો છે, એમાં આપણે બટર મૂક અને આપણે જે ગુજરાતી સ્ટાઇલ વડાપાઉં બનાવ્યો છે એને આપણે આ રીતે શેકી લઈશું બટરમાં. વડાપાઉંને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે, તમને જે રીત ભાવતી હોય, જેમ કે બોમ્બે સ્ટાઇલ ભાવતી હોય તો તમે બોમ્બે સ્ટાઇલ પણ મેં રીત બતાવી છે એ રીતે તમે બનાવી શકો છો, અને ગુજરાતી સ્ટાઇલ વડાપાઉં ભાવતો હોય તો તમે આ રીતે ચટણી બંને સાઈડ લગાવીને બનાવીને બટરમાં એને શેકી લેવાનું બંને સાઈડથી. તમે જોઈ શકો છો વડાપાઉં શેકાઈ ગયો છે. હવે એને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અને એ જ રીતે આપણે બધા વડાપાઉંને બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે વડાપાઉં, જેમાં આપણે વડા અને વડાપાઉંનો મસાલો અને એને બોમ્બે સ્ટાઇલ અને ગુજરાતી સ્ટાઇલ બંને સ્ટાઇલથી આપણે એને સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, મારી બનાવેલી રેસીપી એકવાર ઘરે જરૂરથી બનાવજો અને રેસીપી તમને ગમી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.